લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે 12 જિલ્લામાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણા આ સમીક્ષા કરશે. મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી આજે સુરત અને વડોદરાના પ્રવાસે છે. મુખ્ય ચૂંટણી કમિશનરે નિર્ધારિત સમય પર ચૂંટણીની જાહેરાત કરી છે. સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં અહીંયા સમીક્ષા કરવામાં આવશે. વડોદરા, દાહોદ અને પંચમહાલની પણ અહીંયા સમીક્ષા કરાશે. મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદામાં પણ સમીક્ષા કરવામાં આવશે. તો હિતલ પારેખ આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી હિતલ, લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો હવે નિર્ધારિત સમય ચૂંટણી થવાની છે, ચૂંટણીને કોઈ અસર નહીં થાય ત્યારે તપાસ અને સમીક્ષાઓનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે, શું કહેશો? જી નકુર, ચોક્કસ એવું કહી શકાય કે લોકસભાની ચૂંટણી તેના નિયત સમયે જાહેર થવાની છે, એટલે સ્વાભાવિક છે કે માર્ચના બીજા વીકની આસપાસ આ ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અને તેના જ કારણે ચૂંટણી પંચ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણન પણ આજે સુરત અને વડોદરાના પ્રવાસે નીકળ્યા છે. અને સ્વાભાવિક છે કે આ બંને પ્રવાસમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની બેઠકોની જે ચાલી રહેલી તૈયારીઓ છે તેની સમીક્ષા કરશે. તેમાં નિયત કરેલા સ્ટાફની ડેટાબેઝ એન્ટ્રીની વાત છે, મતદાર સુધારણા જે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેનો કેવો પ્રતિસાદ મળ્યો તેની વાત કરવામાં આવશે, તેની સમીક્ષા થશે. સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલા એક સિંગલ વિન્ડો સિસ્ટમની જે તૈયારી છે એની પણ સમીક્ષા આ બેઠકોમાં કરવામાં આવશે. ચૂંટણી પંચ કેવી કામગીરી સ્થાનિક કક્ષાએ ઈચ્છે છે તેનું પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. સ્વાભાવિક છે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પણ પ્રવાસ ચૂંટણી મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા કરવામાં આવશે. જી જી, આભાર હિતલ સમગ્ર માહિતી બદલ. તો મુખ્ય ચૂંટણી અધિકારી હવે સમીક્ષા કરશે 12 જિલ્લાઓમાં ચૂંટણીની તૈયારીઓ કેવી થઈ રહી છે તે વિશે અહીંયા સમીક્ષા કરવામાં આવશે.